ગુજરાતમાં મહિલાઓ પર વધતા જતા અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા બાબતે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં બળાત્કારની 6 જેટલી ગંભીર ઘટનાઓ સામે આવી છે, ત્યારે ગુજરાતમાં દીકરીઓ મહિલાઓ ખૂબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી હોવાનું જણાવીને ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપવું જોઈએ તેવી રજૂઆત આજે આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી અંકિતા ગોરની આગેવાનીમાં આવેલ પ્રતિનિધિ મંડળે કરી હતી. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાતે આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારીઓએ ગુજરાતના ખૂણે ખૂણે, ચાહે પશ્ચિમ કચ્છ હોય, ચાહે પૂર્વ કચ્છ હોય, ચાહે વડોદરા હોય, સુરત, ગુજરાતના ખૂણે ખૂણે આવેદન આપેલું છે. અને આવેદનની વિગત એ પ્રમાણે છે કે ગુજરાતમાં 6 વારે દુષ્કર્મ થઈ રહ્યા છે, સામૂહિક દુષ્કર્મ થઈ રહ્યા છે. ગુજરાતની મહિલાઓ સેફ નથી. ગુજરાતની મહિલાઓ સાથે સતત અને સતત અસુરક્ષાની લાગણીઓ ગુજરાતની મહિલાઓ અનુભવી રહી છે, ત્યારે આપણા માનનીય ગૃહમંત્રીશ્રીજીઓ ખુદ 8 પાસ છે, તેમણે એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે ગરબા રમવા માટે શું પાકિસ્તાન જઈએ? તો મારે એમને પૂછવાનું થાય કે ગુજરાતની દીકરીઓની તમે ચિંતા કરો, ગરબા રમવા ગુજરાતની દીકરીઓ ગુજરાતમાં આવે છે, એવા સમયે ગુજરાતની બાળકીઓ, ગુજરાતની મહિલાઓ કેમ સેફ નથી? વડોદરામાં ભાયલીમાં દીકરી સાથે ગરબા રમવા જતી વખતે ગેંગરેપ થયેલો છે, એના વિરોધમાં એને ન્યાય મળે. અને સાથે સાથે ગુજરાતના દરેક ખૂણામાં અત્યારે મિર્ઝાપર જેવા ગામ, આપણા ભુજ તાલુકાના જ મિર્ઝાપર ગામમાં પણ બાળકી સાથે દુષ્કર્મ થયેલું છે, દાહોદની દીકરી સાથે દુષ્કર્મ થયેલું છે, મહેસાણાની દીકરી સાથે દુષ્કર્મ થયેલું છે, હોસ્ટેલ કાંડ થયું તેમાં દીકરી સાથે જસદણમાં દુષ્કર્મ થયેલું છે. એનો મતલબ એવું છે કે ગુજરાત એ દિવસે ને દિવસે મહિલાઓ માટે અસુરક્ષિત થઈ રહ્યો છે. ગુજરાતનો મહિલા દુષ્કર્મનો એપી સેન્ટર એ સુરત, જ્યાં ખુદ માનનીય ગૃહમંત્રી શ્રી રહી રહ્યા છે, એ બની ગયું છે. એવરી ડેના 6 જેટલા દુષ્કર્મના કેસ એ એકમાત્ર સુરતમાં નોંધાઈ રહ્યા છે, તો આ ખૂબ ચિંતાનો વિષય છે. ત્યારે આમ આદમી પાર્ટી આ ચિંતાના વિષયને લઈ અને મેદાને આવી છે, અને આમ આદમી પાર્ટીની મહિલાઓએ ગૃહમંત્રીશ્રીનો રાજીનામું આપેલું છે. મારે આપના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને એટલું જ કહેવાનું થાય કે તમે જ્યારે માતાજીની મૂર્તિ પાસે, જ્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે, તમે મૂર્તિ પાસે અરદાસ કરો છો, પ્રાર્થના કરો છો કે દીકરીઓને સેફટી માટેની, તો તમે એવા ઢોંગ અને તમારા નાટક બંધ કરો. આ તમારા સરાસર નાટક છે, તમારા હાથમાં તંત્ર છે, તમારા હાથમાં કાયદો વ્યવસ્થા છે. જો તમે ઈચ્છો તો ગુજરાતની દીકરીઓ સેફ થઈ શકે છે, પરંતુ ના, તમે તો બ્રિજભૂષણને સ્ટેજ આપવાવાળા છો, તમે તો બ્રિજભૂષણ જેવા લોકોને છાવરનારા છો, તમે તો બિલકિસ બાનોના હત્યારાઓને ટીપકા કરવાવાળા છો, તમે તો એ સરકાર છો કે જેમણે મહિલા વિરોધી જેટલા લોકો છે એમને પાલ્યા અને પોષ્યા છે. માનનીય ગૃહમંત્રીશ્રી પાસે, આમ આદમી પાર્ટીની મહિલાઓ માનનીય ગૃહમંત્રીશ્રી પાસેથી રાજીનામું માંગે છે. જો તમે અમારી ગુજરાતની દીકરીઓને, મહિલાઓને સેફટી ના આપી શકતા હો, સુરક્ષા એમની સુનિશ્ચિત ન કરી શકતા હો, તો તમને ગુજરાતના ગૃહમંત્રી પદ ઉપર રહેવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે મહિલાઓની સુરક્ષાની ચિંતા રાજ્ય સરકારે કરવી જોઈએ. કૈલાસદાન ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નવરાત્રીના પાવન અવસર પર જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એક આવાહન કર્યું કે 5:15 વાગ્યા સુધી ગરબા લોકો રમશે, ત્યારે એમણે ગુજરાતની કાનૂન વ્યવસ્થાના બાબતમાં કોઈ જ્ઞાન નહોતો, ભાન નહોતો, અને ટપોરી જેવી ભાષાઓ વાપરીને એમણે પોતાનો આવું ડિક્લેરેશન કર્યું. પછી આ વાત જે 5 વાગ્યા સુધી કરી, એ જાણે એને પોલીસે ન કરે, પોલીસ કે 12 વાગે ગરબા બંધ કરો. મુદ્દો ગરબા ચાલુ રાખવા બંધ કરવા નથી, ગરબા તો 12 વાગે નહીં, 5 વાગે નહીં, 10 વાગે રમાય તો રમવાવાળા રમવા દેવું જોઈએ. પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા કાયમ કરે. પાછલા 1 વર્ષમાં એક સરકારી આંકડા મુજબ 5,446 જેવા રેપના કેસીસ થયા છે, અને એના સિવાય મહિલાઓ ઉપર અત્યાચાર બી ઘણા બધા ગુનાઓ છે. આવા આંકડા હોવા છતાં સરકારે અમારી બેન દીકરીઓને ગરબા રમવા એકલા મૂકી દીધા અને સુરક્ષા સંબંધ કોઈ કાર્યવાહી ન કરી, જેનો પરિણામ પાછલા 15 દિવસમાં રોજ 1-2 કે બળાત્કારના કેસ આવે છે. પછી ક્યાંક 2 કેસ તો ટીચરો દ્વારા આવી ગયા, અને આજે બરોડામાં ગરબા રમીને દીકરી જાતી હતી ને એના જોડે જ થયું છે. તો કાનૂન વ્યવસ્થા ક્યાં છે?
જ્યારે જો ત્યારે ગૃહમંત્રી કોઈ પણ મુદ્દા પર કંઈ પણ વાત બોલીને પોતાની જાતને ટપોરી જેવી ભાષા વાપરીને એક 8-5 શિક્ષકથી આપણે આશાય ન રાખીએ જે 8-5 થયો હોય અને શિક્ષણ ગૃહમંત્રી બની ગયો છે, નથી આશા ન રખાય આપણે આપણે સમજીએ છીએ. પડતો નરેન્દ્રભાઈ મોદી તમે ડબલ ઇન્જિન સરકાર આપી દો, સારા માણસો આપો જે ગુજરાતને ચલાવી શકે. શું 156 તમારા જીત્યા એમાંથી એક પણ એવી લાયકાત ધરાવતા માણસ નથી કે ગુજરાત વહીવટ પ્રોપર્ટી ચલાવી શકે, સમજાવટ સંભાળી શકે? કે તમારે જેવો ગૃહમંત્રી દિલ્હી મૂકો, જેવો ગૃહમંત્રી અહીંયા મૂકવું છે તમારે? કે જેને ખાલી સારે ભાષાનો જ ભાન નહોન કંઈ પણ બોલીને આગળ ચાલવું છે? આજ ગુજરાતમાં બેન દીકરીઓ પોતાને જાતે અસુરક્ષિત સમજે છે, એમને ભય લાગે છે તમારી વ્યવસ્થામાં. તમારા આયોજન શું છે, તમારી સુરક્ષા શું છે, તમે કામ ક્યાં રીતે સિક્યુરિટી આપી રહ્યા છો એના પર વાત કરો. આજ તમારા ધારાસભ્ય જાહેરમાં કે જે સરકાર આવડ નથી સાંભળતી એમને ગવર્નરને રિક્વેસ્ટ કરવી પડે છે. આજ તમારા ધારાસભ્ય જાહેર મંચ પર એમ કહે છે કે કોઈ જબરબંધી મૂકીને કોઈને છોડશો નથી, પણ એક અધિકારીની સામે જાય, કલેક્ટરના સંકલનના મિટિંગમાં જાય, ત્યાં કેમ બોલતી બંધ થઈ જાય? ત્યાં રસ્તાના પ્રશ્નો કેમ નથી પાડી શકતા? ગટર ગંદીનો પ્રશ્નો કેમ નથી પાડી શકતા? આ ધારાસભ્ય, આ સાંસદ, અધિકારીઓ સામે મૌન કેમ થઈ જાય છે? શું આ લોકોને પોતાની ફાઇલો માત્ર પાસ કરાવી છે? શું આ લોકોને કરપ્શનના કામ કરાવવા છે? શું આ લોકોને ત્યાં કરે ખાણ ખડી ચોરીઓ કરાવી, જેના કારણે કલેક્ટર સાથે સંકલનની મિટિંગમાં આ ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ નથી બોલતા? શું કારણ છે? આજ તમારા પાપના કારણે ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. એમાં કમનસીબે આ દુર્ઘટનાઓ જે થઈ રહી છે, બાળકી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એ રેપના કેસો આવી રહ્યા છે, આ બહુ શરમજનક છે. ગુજરાતના લોકોએ તમને 156 સીટ એટલે નથી આપી કે એમને આ ભોગવવું પડે. ગૃહમંત્રી રાજીનામું આપો, મુખ્યમંત્રી જવાબદાર બનો. તમે સારા માણસ હશો, પણ સારા માણસ તમને જરૂર નથી, અમને કાર્ય કરી શકે અસરકારક કામ એવા લોકોની જરૂરત છે.